અંકુરભાઈ પટેલ અહીંના આપણા આગેવાનો રાજુભાઈ ગોદાણી, ઉપેન્દ્રભાઈ રાઠોડ, ઈલાબેન સોલંકી, અરુણાબેન સિંગાળા, ખાસ કરીને ગુજરાતની આપણી આ ચૂંટણીમાં આપણી વચ્ચે આપણા મહેમાન તરીકે અને આપણી મદદે જે આવ્યા છે આદરણીય રવિ કિશનજી, આપણી જેમ કાઠિયાવાડી ભાષા છે ને એમ હિન્દીમાં ભોજપુરી ભાષા કહેવાય છે, એના એ બેતાજ બાદશાહ છે. આપને મારા પછી વિગતવાર ભોજપુરીમાં આપની સાથે વાતો કરશે અને સંવાદ કરશે. મારી સાથે આજે વસંતભાઈ ગજેરા, અમારા મુરબ્બી, તેઓ પણ આજે અહીંયા મંચ ઉપર છે. મંચ પર પધારેલા અન્ય સૌ આગેવાનો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત આપ સૌ ભાઈઓ બહેનો, પત્રકાર મિત્રો, મિત્રો, સુરત ભારતીય જનતા પાર્ટી માટે ગુજરાત પ્રદેશની ભારતીય જનતા પાર્ટીની ટીમ માટે પાવર હાઉસનું કામ કરે છે, જનરેટરનું કામ કરે છે. હું વર્ષોથી સુરતની અંદર કાર્યકર્તાઓની વચ્ચે કામ કરતો આવ્યો છું. મને યાદ છે, વર્ષો પહેલા હું આ વિસ્તારોમાં સભા કરવા આવતો ત્યારે હું કહેતો કે અહીંયા હું સભા કરું છું તો મને એમ લાગે છે કે હું સૌરાષ્ટ્રમાં જ છું, અને આ વિસ્તારને મિની સૌરાષ્ટ્ર તરીકે અમે ઓળખાવતા. આજે મારે ગર્વ સાથે કહેવું છે સાહેબ, 2022માં સુરતને હવે મિની સૌરાષ્ટ્ર નહીં, સુરત હવે મિની ઇન્ડિયા કહેવાય છે. ભારતના કોઈ પ્રદેશ એવો નથી કે જેના નાગરિકો અહીંયા નથી. આ દેશનો એક ખૂણો એવો નથી જે રાજ્યનો નાગરિક રોજીરોટી માટે સુરતની અંદર ના આવ્યો હોય, અને એક પણ દેશનો રાજ્યનો એવો પણ કોઈ નાગરિક નથી કે જે અહીંયા આવ્યો હોય ને દુઃખી થઈને પાછો ગયો. આ જમીન એમને આશરો આપે છે, આધાર આપે છે, ઓળખાણ આપે છે અને કમાણી આપે છે. આ સુરતની આપણી તાસીર છે. મિત્રો, વિધાનસભાની ચૂંટણી છે, ગુજરાતની સરકારની આપણે ચૂંટણી કરવાની છે. ઘણા લોકોના મનમાં ગુજરાતની સરકાર કબજે કરવાના સાપોલિયા રમે છે. મને સમજાતું નથી કે ગુજરાતની ઉપર આટલો બધો પ્રેમ કેમ ઉભરાઈ ગયો છે. પણ હું આપ સૌ સુરતવાસીઓને યાદ કરાવવા માટે આવ્યો છું. એક જૂના દાખલાની વાત મને યાદ આવે છે. એક રાજાએ એ વખતની ખળાવાડમાં સીઝન હતી, એવી સિસ્ટમ હતી કે ખળાવાડમાંથી માલ ન લઈ જવાતો ઘેરે, રાજા પરવાનગી આપે તો જ લઈ જવાતો. ખેડૂના મનમાં એવી કંઈક કમજ ઉજી છે, લાયને કે એક ગાડું ભરીને બાજરો નાખી દો. એણે ગાડું ભરીને અંધારામાં બાજરો પોતાના ઘેરે લઈ જતો હતો. કમનસીબીને બડલ તૂટી, પૈડું નીકળી ગયું, ભર્યું ગાડું, એકલો ખેડૂત. હવે એનું કરવું શું? ત્યાં અંધારામાં એક અજાણ્યો માણસ હાલતો હાલતો એની પર, એવું ભાઈ કઈ મુશ્કેલી છે? તો કે હા, બડલ તૂટી ગઈ છે. તો ટેકો કરાવો લાગુ? તો કે હા કરાવો ને ભાઈ, અંધારું આજવાળો થઈ જાય તો હું પકડાઈ જાય. મનમાં બોલ્યો, એને કીધું નહોતું. સાહેબ, એને ટેકો કર્યો, ખેડૂતે બડલ નાખી દીધી,
પૈડું ચડાવી દીધું, ગાડું લઈને ઘેરે વીઈ ગયો. કોઈ કારણસર રાજા હારે ખેડૂતને મંદુક થયું એટલે ગામ છોડીને બહાર જતો હતો. મારે હવે આ ગામ છોડી દેવું છે. અને છોડીને બહાર જતો હતો, દરબારે હમાસર મોકલાવ્યા રાજાએ કે ભાઈ તમે પટેલ ગામ છોડીને ના જાઓ, આ બરાબર ન કહેવાય. નાની મોટી બબાઈલ તો હાલ્યા રાખે, પણ રો તો સારું, પણ માન્યા નહીં. અને પોતાનો ઘર વખરી ભરીને ગાડું ભરીને નીકળીને હાલતા થઈ ગયા. ખેતરમાં ક્યાંય છે રાજા હામા મળ્યા, ગાડું ઉભું રાખીને ખેડૂત ને એક કોર બોલાવ્યો. એનો પરિવાર હારે હતો ને એટલે બધા સાંભળે એમ એને નહોતું કેવું. એક કોર બોલાવી અને એના કાનમાં એમ કીધું કે ગામ છોડીને જવું હોય જાઓ, કઈ બહુ વાંધો નથી, પણ અંધારામાં ખંભો મારીને ગાડાની બડલ ચડાવે ને એવો ગરધણી ચડે ને ત્યાં રહેજો. આ વાત મેં તમને એટલા માટે કરી છે મિત્રો, મેં ગુજરાતના એક મુખ્યમંત્રીને સુરતની અંદર રાતના 2 વાગે પૈસા ચડાવીને કિચડ સાફ કરતા જોયા હતા. હું ત્યાં હાજર હતો. આપણા સુરતની આજે જે પરિસ્થિતિ છે સાહેબ, જે પ્રકારે આ સુરતને સજ્જ કરવામાં આવી રહ્યું છે, જે રીતે ગુજરાતને સજ્જ કરવામાં આવી રહ્યું છે, ગુજરાતને દેશના વિકાસનું એન્જિન બનાવવામાં આપણે સફળ થયા છીએ, આ બધી ઘટનાઓ રાતોરાત નથી થઈ. એને ઘડવા માટે, એને મઠારવા માટે ઘણા લોકોએ મહેનત કરી છે, ઘણા લોકોએ તપ કર્યું છે. અને સૌથી મોટી વાત, તમે એક ધારી 14 વર્ષ નરેન્દ્રભાઈ મોદીને સરકાર ચલાવવાની તક આપી, એટલે આપણી યોજનાઓ ધરતી ઉપર ઉતરી, એટલે આપણા દેશમાં મોદી સાહેબ એક ટેસ્ટેડ નેતા તરીકે પ્રસ્થાપિત થયા. એટલા માટે સાહેબ આપણા રાજ્યમાંથી શરૂ કરેલી યોજનાઓ એ આજે આખા દેશને લાગુ પડી રહી છે. હમણાં ભારત ઇકોનોમીમાં 5મા નંબરે આવ્યું. અહીંયા બધા અર્થશાસ્ત્રીઓ બેઠા છે અમારા વસંતભાઈ ને એ બધા દુનિયામાં ફરવા વાળા છે, હું તો ઓછો જ આવું. પણ અહીં સુરતમાં આંતરરાષ્ટ્રીય વેપારીઓ માર્કેટનું કામકાજ કરનારા ખૂબ લોકો આવે છે. આપણે 5મા નંબર ઉપર આવ્યા, રાતોરાત નથી આવી. નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા ત્યારે આપણું અર્થતંત્ર 11મા નંબરે હતું. 2014માં ભારત 11મા નંબરે હતું. ત્યાંથી 1 વર્ષમાં 5મા નંબરે ન આવી જવાય. 10મો નંબર આવ્યો, 9મો નંબર આવ્યો, 8મો નંબર આવ્યો, 7મો નંબર આવ્યો, 6ઠો નંબર આવ્યો, અને હવે આપણે 5મા નંબરે આવ્યા. પણ 5મા નંબરે આવ્યા ત્યારે 5મા નંબરે હતું કોણ? 5મા નંબરે ઇંગ્લેન્ડ હતું, યુકે હતું. 5મા નંબર ઉપર વર્ષોથી વિશ્વના અર્થતંત્ર ઉપર ઇંગ્લેન્ડ હતું, જેને 150 વર્ષ સુધી હિન્દુસ્તાન ઉપર રાજ કરી આપણી લક્ષ્મી લૂંટી અને 5મા નંબર ઉપર બેઠું હતું. એને વટ અને એ આ કોરોનાના કાળમાં દુનિયાને હજી ટપકો નથી પડ્યો આ કોરોનાનો. ચીનમાં 2 દિવસ પહેલા ગુંજાવની અંદર લોકડાઉન આવ્યું, 2 દિવસ પહેલા, અને અહીંયા આપણે શીકલા વગેરે બેઠા છે. અમારો ડાયરો છે એટલે શીકલામાં સમજી. હા, ઓલી પર હજાણે બધા મારે બધું
ત્યાં શીતલામ નો સમજે, અહીંયા તો પાકા પાયે સમજે પડે. એમ કેમ છે, એવું કેમ થયું? ચીન ત્યાં હજી લોકડાઉન ચાલે છે અને અહીંયા હું અને તમે માસ્ક પહેર્યા વગર સભાઓ કરીએ છીએ. એનું કારણ કાંઈ નથી મિત્રો, ડબલ ડોઝ ને માથે બૂસ્ટર. ડબલ ડોઝ સાહેબ, આ રસી વખતની કથા તમે, હું તમને ખાલી મારે બે ત્રણ મુદ્દા જ કહેવા છો મિત્રો, મારી પાસે ટાઈમ નથી, હાકેડમાં મને લેવા છે. પણ સાહેબ, વેક્સિન નહોતી હજી નીકળી ત્યારે કેવું વાતાવરણ બનાવ્યું હતું? વેક્સિન આવશે કે નહીં, કેટલા ભાવની પડશે કે નહીં, અમારા રાજ્યવાળા તો અમે લઈ લઈશું. અમુક અમુક મુખ્યમંત્રીઓ જાહેર કરી દીધું કે અમે ફ્રી ઓફ કોસ્ટ અમારા રાજ્યમાં આપશું. એક ઇન્જેક્શનની હળીએ ક્યાંયથી કોઈ લે એવું નહીં. આપણા પ્રધાનમંત્રીશ્રીએ ફ્રી ઓફ કોસ્ટ આખા હિન્દુસ્તાનને રસી આપવાનું એલાન કર્યું, આપી દીધી. રસીની શોધ થઈ ત્યારે હું કીધું આ તો ભાજપની રસી છે. મિત્રો, હું સમજી શકું કે તમે નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન ન આપી શકો, એટલી ઉદારતા તમારામાં નથી, એટલી મને સમજણ પડે. તમે ભાજપને અભિનંદન ના આપી શકો, એ પણ હું સમજી શકું. પણ દેશના વૈજ્ઞાનિકોએ દુનિયા ન કરી શકે એવું કામ કર્યું, વૈજ્ઞાનિકોને તો અભિનંદન આપવા. ત્યાં સુધી બોલી ગયા, રસી લેહો તો નપુસંક થઈ જાઓ. આ યાદ રાખજો. એ કહેવા માટે આવ્યો છું, વિપક્ષ તરીકે, આ દેશના વિપક્ષોએ જે નકારાત્મક ભૂમિકા ભજવી છે એની યાદ આપવા માટે આવ્યો છું. પછી ખબર પડી કે રસી ન લીધી હોય રેશનિંગ કાર્ડમાં જ નામ નીકળી જાય છે. એટલે વહેલા ઉઠીને લાઈનમાં લાગી ગયા, મારા કાકા નહીં આપો, મારા મામા નહીં લગાડી. દુનિયા આપણા મોદી સાહેબને વિનંતી કરતી હતી, સાહેબ અમારા દેશ નાના છે, અમારી પાસે કોઈ ક્ષમતા નથી કે અમે રસી બનાવી શકીએ, અમારા નાગરિકો મરે છે, એને મદદ કરવા માટે આપ દવા આપો. નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન તો હતા જ, પણ ભારતીય સંસ્કૃતિના પ્રતિનિધિ હોવાને કારણે વસુધૈવ કુટુંબકમમાં માનતા હતા. અને આપણી તો સંસ્કૃતિ છે ને, અડધામાંથી અડધું, ટુકડે પે ટુકડા કરી દેના મેરે લાલ, ઈ સંસ્કૃતિના વારસદારો. મોદી સાહેબે કહ્યું કે લઈ જાઓ, અમે ધીમે ધીમે અમારા લોકોને રસીના ડોઝ પહોંચાડીશું, થોડીક તમે વાપરો. આપણે તો 130 કરોડ, એને તો લાખમાં જોતા હોય, એનો આખો દેશ બચી જાય. પણ લઈ કેવી રીતે જાય? લોકડાઉન, ત્યાંથી નો આવે રેલ, નો આવે વાહન, નો આવે વિમાન, બધું બંધ, દુનિયાના વ્યવહારો બંધ. મોદી સાહેબે હા પાડી, પણ લઈ કેમાં જાય? સુરત મહાનગરના મારા સાથીઓ, તમારી પાસેથી મારે એર ઇન્ડિયાના પાયલોટો માટે એક તાળીઓનો ગડગડાટ જોઈએ. સાહેબ, કોઈ લેવા વાળું નહોતું, કોઈ મૂકવા વાળું નહોતું. એર ઇન્ડિયાના આપણા પાયલોટોએ જાનની બાજી લગાડીને 100 કરતા વધારે દેશોની અંદર દવા પોગાડવાનું કામ કર્યું અને વિદેશમાં વસતા આપણા પરિવારના લોકો એને ભારતમાં પોગાડવાનું કામ કર્યું. સાહેબ, અમે તો નાના હતા, એર ઇન્ડિયા કોને બનાવી, એર ઇન્ડિયાનો લોગો કોને બનાવ્યો અમને તો ખબર જ નહોતી. પણ એનો મોટો મૂછું વાળો લોગો છે, મારે લોક ડાયરામ બેહવાનો શોખ, ને મારી આસપાસ બધી મૂછુંની વાતો બહુ આવે. રણસિંગા વાગે, સુધા જાગે, કાયર ભાગે, કામ પડે મર્દોની આંખે, ધ્રુજે ધાકે, ધૂળું ફાંકે, તોય લડે મેદાને મરવા, અવસર મરવા, મરદ કસુંબલ રંગ ચડે, જે મરદ કસુંબલ રંગ ચડે, મર્દે આંબલી ને એવી બધી વાતો થતી. મૂછે લીંબુ લટકે છે એવું આવ્યા રાખે. મને એવું થાય કે એ આંકડા કેવા ટાઈટ છે જેમાં મૂછે લીંબુ લટકે.
પણ મિત્રો આ મૂછના આંકડા ટાઈટ નથી હોતા આ કોરોનાના કપરા કાળમાં હો દેશની અંદર દવા પોગાડી અને એર ઇન્ડિયાના પાયલોટોએ મૂછે લીંબુ લટકે છે એ સાબિત કરી દીધું વિશ્વમાં આપણી શાંત બની ગઈ આજે દુનિયામાં ચીન બદનામ થયું આ વાયરસને કારણે એને નર્સરી પેદા કરી પાકિસ્તાન બદનામ થયું ત્રાસવાદીઓની નર્સરીને કારણે અને મારું ભારત પ્રખ્યાત થયું દુનિયાભરને દવા પોગાડવા માટે કેવડો મોટો ફેરફાર થાય છે મિત્રો આ દુનિયા આજે સાહેબ કૃત્રિમ આફત હોય કે કુદરતી આફત હોય અને રાડ પડી જાય મદદ સાંભળવા માટે કોઈ છે નહીં સાહેબ એક દેશ છે જે દુનિયાની મદદની માટે હા પાડે એવો એ દેશનું નામ ભારત છે મદદ પોગાડે કોઈ એવા એક સમર્થ નેતા કોઈ હોય તો એ નેતાનું નામ નરેન્દ્ર મોદી છે આવો સમર્થ નેતા હોય મારે તમને ખાલી એક જ ઘટના આવે કેવી છે મિત્રો દિલ્હીના રાજપથની અંદર જ્યોર્જ પંચમનું બાવલું હતું સાહેબ બ્રિટિશ સલ્તનતના વડાનું 150 વર્ષ હિન્દુસ્તાન ઉપર એમણે રાજ કર્યું દેશને આઝાદી મળી જ્યોર્જ પંચમનું બાવલું હટી ગયું પણ એ જગ્યા ખાલી રહી ન્યા કોઈ દેશના નેતાનું બાવલું મૂકાનું નહીં આઝાદીના અમૃત મહોત્સવ ઉજવતી વખતે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યોર્જ પંચમના બાવલાની જગ્યાએ સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને મૂકી દીધી સાહેબ કેવા નેતા હશે કેટલી એની ખુમારી હશે તું મુજે ખૂન દો મેં તુમે આઝાદી દૂંગા વટથી માગવાની નહોતી સુભાષચંદ્ર બોઝ એમ માનતા હતા કે આપણે આઝાદી આંચકી લેશું આવો ખુમારી ભરેલો નેતા કન્યાકુમારીથી કાશ્મીર સુધી સુભાષચંદ્ર બોઝના નામે જુવાન ઊભો થઈ જાય હજી આજની તારીખે ઊભો થઈ જાય એની ક્યાંય પ્રતિમા નથી હું તમને સુરતના નાગરિકોને એક સવાલ પૂછવા માંગુ છું વિનમ્ર ભાવે કે જ્યાં જ્યોર્જ પંચમનું બાવલું હતું જેનું નામ રાજપથ હતું એનું નામ કર્તવ્ય પથ બન્યું અને ન્યા સુભાષચંદ્ર બોઝની પ્રતિમા લાગી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન ન હોય તો એ લાગે ખરી પહેલી બાજુ હોય 100% અને આ લગાડી પ્રતિમા એ ભારતનો વટ કહેવાય તો વટવાળાની હેરે રેવાય આ બીજું કઈ છે નહીં ખાસ લાંબુ ભારતની અંદર જે પ્રકારે મિત્રો મોદી સાહેબે દુનિયાની અંદર ભારતની શાખ વધારી રાજ્યની ગતિવિધિઓને એ પ્રકારે કેન્દ્રિત કરી અને આજે ગુજરાત એ ભારતના વિકાસનું એન્જિન બન્યું છે સુરત એનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે એક એવું મહાનગર આપણા રાજ્યમાં વિકસ્યું કે આખી દુનિયામાંથી લોકોને ધંધો કરવા માટે ક્યાંય જવું હોય તો સુરતનું જ સરનામું મળે આવી એક વ્યવસ્થા ઊભી કરવામાં જે સફળ થયા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને શાંતિ સ્થાપવા માટેના પ્રયાસો સફળ થયા અને સુરત મહાનગરમાં હું મુકેશભાઈ ઓલપાડના વિધાનસભા વિસ્તારના ઉમેદવારને મત આપો એમ કહેવા આવ્યો છું ત્યારે એક ટકોર કરવી છે મિત્રો એ ગુજરાત ભારતીય જનતા પાર્ટી હું એનો અધ્યક્ષ હતો હું અમરેલીનો હતો અમારા વજુભાઈ વાળા અધ્યક્ષ હતા રાજકોટના હતા અમારા ફળદુ સાહેબ અધ્યક્ષ હતા જામનગરના હતા અમારા રાજુભાઈ રાણા અધ્યક્ષ હતા ભાવનગરના હતા અસંખ્ય અમારી પરંપરામાં અધ્યક્ષોએ આવ્યા અને આ ભારતીય જનતા પાર્ટીની યાત્રાને આગળ વધારીને અહીંયા સુધી પહોંચાડે છે મિત્રો આજે એ અધ્યક્ષ પદનો તાજ તમારા કામમાં છે સાહેબ સી આર પાટીલ અમારા અધ્યક્ષ છે અને એના અધ્યક્ષપણા નીચે અત્યારે અમે ચૂંટણીઓ લડી રહ્યા છીએ ભૂપેન્દ્ર પટેલ આપણા મુખ્યમંત્રી તરીકે કામ કરી રહ્યા છે સીધો સાદો સરળ આદમી
તમે એને ખભે હાથ મૂકીને વાત કરો તો ભાર ન લાગે કે આપણો મુખ્યમંત્રી છે. એવા સરળ માણસના નેતૃત્વમાં આપણે જ્યારે ચૂંટણી લડી રહ્યા હોય ત્યારે મારી આપ સૌને બે હાથ જોડીને વિનંતી છે મિત્રો, કે આ ચૂંટણીની અંદર જે લોકો આ રાજ્યની શાંતિ ડોળવા માંગે છે, જે આ રાજ્યના વિકાસને અવરોધવા માંગે છે, જેમણે આ રાજ્યના વિકાસને રોકવાની પ્રક્રિયા કરી છે અને ચૂંટણી જેવું માહોલ છે એમાંય ગાળ્યું બોલવાના કાર્યક્રમો આપે છે, ગાળ્યું મત લેવા માટે ગાળ્યું દેવાની, અને તમે એમ માનો છો તમને આવડે છે, એના કઈ કોચિંગ ક્લાસ ન હોય, એ તો મીડિયમ ઇંગ્લિશમાં તમે ભણાવતા હો ને એ છોકરા હોતે ટોપરા જેવી શીખી લાગે, પણ એના કુળના સંસ્કારો એને બોલવા ના દે. અમારી કુળ પરંપરા છે, અમે કોઈ નબળી વાત સમાજની અંદર કરવાના મતના નથી મિત્રો. એને શાંતિ ડોળવી છે, એને વિક્ષેપ ઉભો કરવો છે, આપણે વાતાવરણને ઉત્સવમય બનાવવાનું છે. સુરતને મારી વિનંતી છે કે મતદાનને દિવસે ઢોલ ત્રાસા સાથે સોસાયટીઓમાંથી સમૂહમાં મતદાન કરવા માટે નીકળો, શેરી વળાવીને સજ્જ કરું હરી આવો ને ગીત ગાતા ગાતા સમૂહની અંદર મતદાન કરવા માટેના નિર્ણયો કરો અને અભૂતપૂર્વ પ્રચંડ મતદાન કરીને મિત્રો રાજ્યની વિકાસ માટે, દેશના વિકાસ માટે, દેશની સલામતી માટે, દેશના સામર્થ્ય માટે ભારતને મહાસત્તા બનાવવાની દિશામાં જવાના જે પગરણ આપણા હાથે શરૂ થયા છે એને કોઈ ના અટકાવી શકે એ દિશામાં આપ મતદાન કરીને આ મુકેશભાઈને આ સીટ ઉપરથી અત્યાર સુધીમાં કોઈને જીત્યું હોય એટલી જંગી લીડ સાથે જીતીને મોકલો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર આપનો. હું કિશોરભાઈ આંબા અને દિલીપભાઈ અકબરી સંજયભાઈ ટાઇસને વિનંતી કરીશ, તો રૂપાલા સાહેબને કેસ પહેરાવીને એમનું સ્વાગત કરશે. કિશોરભાઈ આંબા, દિલીપભાઈ, ત્યારબાદ અમે રવિ કિશનજીને આપણે સાંભળવા પણ એક લાવો છીએ ભોજપુરીના.